માના ઇતિહાસની વાત કરીએ માના મંદિરની વાત કરીએ અને અનેક ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે તેમની સાથે મુલાકાત લઈએ તો ચાલો મારી સાથે આજે તમારી સવાર શુભ બનાવીએ મિત્રો આ માટેલ મંદિર છે અને તેમાં ખોડિયાર માના મંદિરમાં ખૂબ સુંદર મજાનું અહીંયા ઝાડ છે વરખડીનું આ ઝાડ છે કહેવાય છે કે આ ઝાડ બારસો વર્ષ જૂનું છે જ્યારે માએ અહીંયા પરચા પૂર્યા હતા ત્યારથી આ ઝાડ અહીંયા છે અને સાથે સાથે એમાં ત્રિશુળ પણ છે કહેવાય છે કે આ ત્રિશુળ દર વર્ષે થોડું થોડું વધતું જાય છે અનેક ભક્તો અહીંયા આવે છે અને આ ઝાડના પણ દર્શન કરે છે વરાખડીનું આ ઝાડ છે ત્રિશુળના પણ દર્શન કરીને ધન્ય અનુભૂતિ કરે છે અને ખૂબ સુંદર મજાનું અહીંયા માટેલ મંદિર છે તો મિત્રો અનેક ભક્તો અહીંયા છે તેમની પણ મુલાકાત લઈએ જય ખોડિયારમાં જય ખોડિયારમાં શું નામ છે આપનું તેજાભાઈ અને તમે ક્યાંથી આવો છો રાજકોટ થી રાજકોટ થી આપ આવો છો અને કેટલા વર્ષોથી અહીંયા આવો છો વર્ષોથી આવી ઘણા વર્ષથી અમે અહીં આવી છે દર મહિને રેગ્યુલર લગભગ 12 થી 15 તારીખની આસપાસ અમે આવી જ છીએ દર મહિને રેગ્યુલર માટેલ ના ખોડિયાર ઇતિહાસ શું છે ઇતિહાસ તો આ આ પરચા દીધેલા છે એટલે કે પર માટેલની બૈરાઓ ગાયરા વગર નું પાણી એમનું પીવાનું છે અને બધા ના રોગ મટી જાય છે સમજી ગયા પરિવારજનો સાથે આવો છો હા પરિવારજનો સાથે નથી આજે તો પરિવાર અમારો વેગો હોય

તો મિત્રો ખોડિયારમાંના સાત બહેનો હતા અને સાથે સાત બહેનોનું અહીંયા ખૂબ સુંદર મજાનું મંદિર છે શું નામ છે આપનું જય જયાબેન અને તમે સાથે જ આવો છો બધા તો માના દર્શન કર્યા કર્યા તો કેવું લાગે દર્શન કરીને કેવી અનુભૂતિ થાય સરસ સરસ લાગે બહુ તો મિત્રો આવી જ રીતે અનેક ભક્તો અહીંયા આવે છે માટેલના ખોડિયાર માના દર્શન કરે છે માનતા માને છે અને મા પર અપાર શ્રદ્ધા અને ભક્તિ રાખે છે જય મા ખોડલ માતાજી શું નામ છે આપનું મારું નામ છે ચેતનભાઈ હું અહીંના પૂજારી છીએ અમે કેટલા વર્ષોથી તમે અહીંયા માતાજીની પૂજા કરો છો મારા ફાધરને એ લોકો સિત્તેર વર્ષથી અહીંયા પૂજા કરે છે અને અમે બધા દસ બાર વર્ષથી અહીંયા પૂજાની અંદર જોડાયેલા છીએ માટેલના ખોડલમાંનો ઇતિહાસ શું છે માતાજીનો ઇતિહાસ એવો છે કે મામળિયા નામના ચારણ જે હતા તેમણે ત્યાં માતાજીએ અવતાર ધારણ કરેલો હતો માતાજીએ ગળધરા માટેલ અને રાજ્યપરા માતાજી ખોડિયારમાંના મેઇન સ્થાન છે એમાં માટેલની અંદર જે માતાજી સાતે બહેનો અહીંયા પ્રાગટ્ય છે જે આપણે અત્યારે દર્શન કરેલા છે તે ચાર બહેનો મંદિરની અંદર અને ત્રણ બહેનો બાજુમાં બેઠેલા છે એ રીતના સાતે બહેનો માટેલની અંદર બિરાજમાન છે એ સિવાય માટેલની અંદર મંદિરની અંદર વાસુકી દાદા છે ખોડિયાર માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ છે એ સિવાય ભાણીજીયા દાદાનું મંદિર છે હનુમાનજી દાદાનું મંદિર છે અને ગણપતિ છે આ રીતના મંદિરની અંદર ઘણા ટાઈમથી કોઈ જ વસ્તુ થતી નથી પણ માતાજીની દયાથી અને માતાજીની રજા લઈને અત્યારે મંદિરની અંદર શો રૂમ બાંધ બાંધકામ કરવામાં આવેલા છે જે અહીંયા આવેલા યાત્રિકોને જે રાત રોકાણ માટે રૂમ આપવામાં આવે છે આ સિવાય યાત્રિકો પાસે કોઈ પણ જાતનો ફાળો કે કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી ઝાડ પણ છે એ કેટલા વર્ષો જૂનું છે અને સાથે સાથે તેમાં ત્રિશુળ પણ છે અહીંયા વરકડીનું ઝાડ છે તે ઇતિહાસ બારોટના ચોપડામાં કહેવાય છે કે અગિયારસોથી સાડા અગિયારસો વર્ષ જૂનું જે ઝાડ છે માતાજીનું જે ટાઈમથી માતાજી અહીંયા બિરાજમાન છે એટલા જ ટાઈમથી માતાજીનું ઝાડ છે અને અંદર દર વર્ષે એક ચોખાવાર ત્રિશુલ જે છે એ વધતું જાય છે ધીમે ધીમે જે અત્યારે આપણે દર્શન કર્યા એ જ ત્રિશુલ વધતું જાય છે પણ છે અહીંયા કે જેમાંથી આખું ગામ પાણી પીવે છે અમારે ધરાનો મહિમા એ છે કે માતાજી ધરાની અંદર જે અત્યારે આપણે માતાજીના દર્શન કર્યા એ જ રીતનું સુવર્ણ મંદિર ધરાની અંદર છે માતાજીએ હળવદના રાજાને પરચો આપેલો છે માતાજીનું કહેવાનું છે કે એ પાણી કોઈ દિવસ ખાલી નથી થતું અને હજી સુધી કોઈ દિવસ એવું બન્યું નથી કે એ પાણી ખાલી થયું હોય માતાજી એ ધરાના પાણીથી કેન્સર જેવા દર્દ માતાજીએ મટાડેલા છે અહીંયા કેટલાક ભક્તો અહીંયા આવે છે દર્શનાર્થે સવારથી સાંજ સુધીમાં અને કયા કયા ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છે માતાજીને ભક્તોની વાત કરીએ તો આપણે દિવસ દરમિયાન પંદરસોથી બે હજાર આડા દિવસે માણસો હોય છે અને રવિવાર છે પૂનમ છે આવા દિવસે સાત આઠ હજાર માણસો દર્શન કરે છે માતાજીના અને તહેવારો ઉપર છે દિવાળી ઉપર છે ત્યારે પર ડે લાખ માણસ દર્શન કરે છે માતાજીના તહેવારો અહીંયા ઉજવવામાં આવે છે માતાજીના તહેવાર ઉજવવાની વાત કરીએ તો અષાઢી બીજ છે માતાજીના ચૈત્રી નોરતા છે માતાજીના આસો મહિનાના નોરતા છે આ બધા તહેવારોમાં માતાજીને ધામધૂમથી અષાઢી બીજના દિવસે માતાજીનો માંડવો હોય છે આ બધા તહેવાર ઉજવાય છે અહીંયા માતાજીના માંડવામાં અહીંયા કયા કયા પ્રસંગો થતા હોય છે ક્યારે ધૂન કીર્તન થતું હોય છે માતાજીના માંડવાની વાત કરીએ તો આપણે માતાજીને અષાઢી એકમના દિવસે રાત્રે માંડવા થાય છે માતાજીના દાખલા હોય છે ભક્તો ભુવા આવે માતાજીની કિલોલ કરે છે બીજા દિવસે અષાઢી બીજના દિવસે માતાજીની બાવન ગજની ધજા ચડે છે જે અમારે રાજકોટ કોઠારિયા મંડળ છે તે લોકો દ્વારા થાય છે બધું અહીંયા આખું મંદિર ચાંદીનું મંદિર છે માતાજીનું જે છે જે જૂનવાણી માતાજીની રજા લઈ અને વીસ વર્ષ પહેલાં માતાજીનું બધું ચાંદીનું મંદિર બનાવેલું છે માતાજીને કયા આભૂષણો ચડાવવામાં આવે છે માતાજીને અત્યારે જે માતાજીને લાગેલા છે તે માતા માથા ઉપર ચાંદીના મુગટ છે માતાજીને માથે ચાંદીના છતર ઝુમે છે માતાજીના ગળામાં સોનાના હાર છે અત્યારે મિત્રો ભક્તો અહીંયા આવે છે અને માના દર્શન કરે છે અને જીવનને ધન્ય બનાવે છે ગામે ગામથી મા ખોડલના દર્શન કરવા અહીંયા આવે છે દર્શનાર્થીઓ પૂનમ અહીંયા ભરવામાં આવે છે સાથે સાથે ચાલતા લોકો પણ અહીંયા આવે છે માનતા પણ માનવામાં આવે છે અને મા તેની માનતા સ્વીકારે પણ છે તેના બધા જ સંકલ્પો પૂરા કરે છે જય મા ખોડલ જય માતાજી જય મા ખોડલ આપણે વાત કરી રહ્યા હતા કે માતાજીનું જે સ્થાપત્ય છે તેમાં માતાજીની બહેનો પણ બિરાજમાન છે તો કઈ કઈ બહેનો અહીંયા બિરાજમાન છે ખોડિયાર માતાજીની સાથે બેનો અહીંયા બિરાજમાન છે જેના નામ છે આવડ જોગડ તોગડ ખોડિયાર બીજભાઈ હોલભાઈ એમ કરીને સાથે બહેનો બિરાજમાન છે સાથે મેરાખિયા કરીને એમના ભાઈ હતા તે પણ અંદર મંદિરની અંદર બિરાજમાન છે જે વાત કરવામાં આવે ત્રિશૂળની તો ત્રિશૂળ જે છે એ વધતું હોય છે આપણે વાત કરી કે એક એક વર્ષે એ ચીજ ત્રિશૂળ વધે છે તો ત્રિશૂળનું જે ઇતિહાસ એ શું છે ઇતિહાસમાં એવું કહેવાય છે કે જે ત્રિશૂળ છે અહીંયાથી માતાજીનો ધરો છે જે તરાની અંદરથી નીકળેલું છે અને હજી બહાર જે ઝાડ ઉપર છે ત્યાં સુધી પહોંચી ગયું છે ત્રિશૂળ દર વર્ષે થોડું 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 વધતું જાય છે અને કહેવાય છે કે ધરામાંથી પાણી ખૂટતું નથી અને ગામજનો એ જ પાણી પીને પાવન બને છે ધરાની અંદર જે પાણી છે માતાજી જેટલા ટાઈમથી અહીંયા છે એટલા ટાઈમથી ધરાનું પાણી અંદર માટેલીઓ ધરો ભરેલો છે અને એ જ પાણી આખું ગામ લોકો પીવે છે એ પાણીથી લોકોને કેન્સર જેવા દર્દ મટી જાય છે એ પાણી અમારે ગાળાતું નથી જેમ કે ફિલ્ટર કરાતું નથી ગાળિયા વગરનું પીવાનું હોય છે અને ભક્તો ક્યાં ક્યાંથી આવે છે અહીંયા અહીંયા ભક્તો જે નજીકના જે સિટી છે મોરબી છે વાંકાનેર છે રાજકોટ છે અમદાવાદ છે પછી બહારથી વિદેશમાંથી લોકો યુકેથી ત્યાંથી બધી જગ્યાથી પણ આવે છે તો મિત્રો આવી જ રીતે અનેક ભક્તો અહીંયા આવે છે તેમની મુલાકાત લેતા રહીએ અને માના પણ દર્શન કરીએ જય મા ખોડલ જય માખોડલ કેટલા વર્ષોથી અહીંયા માના દર્શન કરવા આવો છો પંદર વર્ષથી આવું પંદર વીસ વર્ષથી કોઈ માનતા માની હતી હા માનતા અને માએ સ્વીકારી હા મારા બાપુજી બીમાર હતા પણ એમાંથી માએ ઉગારી લીધા એમને સારું કરી દીધું એમની પોઝિશન નહોતી હાલી હતી એવી માએ હાલતા ચાલતા કરી દીધા હતા ક્યાંથી આવો છો આપ હું સુરેન્દ્રનગરથી ક્યારેક ચાલતા આવો છો કે દર્શન ચાલીને એક બે વખત આવેલો બાકી ફ્રેન્ડમાં આવું પંદર વર્ષથી આવો છો કયા કયા વાર તહેવાર અહીંયા આવો છો પૂનમને દિવસે પૂનમ ભરવા માટે હા પૂનમ ભરવા પંદર વર્ષથી પૂનમ ભરો છો હા

અને હું અહીંયા આવ જાવ કરું મામા ખોડી હારે ને મારા કુળદેવી આવતા ના ચોથી પેઢી મારા કને વાસણ આવે હે ને હું આવ જાવ કરું દર્શન કરું અને મારા મારા સાસરા ને કુળદેવી માં ચામુડા કેટલા વર્ષોથી આવો છો હું મારા પચીસ વર્ષ થઈ ગયા પચીસ ત્રીસ વર્ષથી આવ જાવ કરી છે તમે એકલા દર પૂનમે આવો છો દર પૂનમ ની લંડન થી આવું એટલે પેલી અહીંયા આવું લડો લઈને પછી માતાજી ને ભેગા લઈને જાઉં ને વળી આવે આજ જાઉં રી લનન પાછી એટલે મૂકવા આવ્યો આજે રાતે મારું પ્લેન ને આમ

અને તમે કેટલા વર્ષોથી માના દર્શન કરવા આવો છો એને વર્ષથી તમે દર્શન કરો છો તો માના વાત કરવામાં આવે તો માએ પૂર્યા છે મારા ઘરવાળાનું એકદમ જબરજસ્ત એક્સિડન્ટ થઈ ગયું ગાડીમાં 35 થી ચાલીસ હજાર નું નુકસાન હતું પણ ઘરવાળાને ક્યાંય દાગુ નતો થયો એમ એટલે અમે માની જ છીએ એમ અમને ગમે તે તકલીફ પડે તો બા માને યાદ કરી અમને બચાવી લે એમ મા હાજરા હજુર છે આટલા વર્ષોથી આવો છો તો કેવી અનુભૂતિ થાય છે દર્શન કરીને શાંત થાય છે દિલ મન શાંત થાય છે એવી અનુભૂતિ થઈ રહી છે બીજા પણ ભક્તો છે તેમની પણ મુલાકાત લઈએ અને જાણીએ કે માના દર્શન કરીને તેમને કેવું લાગી રહ્યું છે જય મા ખોડલ જય મા ખોડલ શું નામ છે આપનું અશ્વિનભાઈ મહેતા અને ભાઈ તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો હું ઘણા ટામથી માના દર્શન કરવા માટે અહીં આવું છું એ પાણીના જરાની જો વાત કરવામાં આવે તો તેના દર્શન કર્યા પણ પાણીના ધરાની વિશેષતા ખાસ એ છે કે પાણી અરગણ રાખે છે અને ઘરું ગરતા નથી એની અંદર ઘરે તો એની અંદર જીવ જીવાંત આવી જાય છે અને ખાસ કરીને પાણી ગળાતું નથી ઘણા ટાઈમથી આ ધરાની અંદર પાણી ઘૂટતું નથી અને માણસો ઘણા અહીં દર્શન કરવા માટે આવે છે અને અમે સા અમે સાત પેઢીથી ને મારા પપ્પાની બધા અમે સાત પેઢીથી અમે માતાજીને ઘણા માનવી છીએ અને પૂજવીશી અને ઘણી નાની 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 બાબત હોય તો હું માતાજીને જ્યારે જ્યારે યાદ કરું ત્યારે ત્યારે મા અમારા સૌના કામ કરે છે મારું ગામ નગરા છે અને સુરેન્દ્રનગર જિલ્લો છે પરિવારજનો સાથે પણ આવું છું અને એકલો પણ આવું છું બસ જ્યારે જ્યારે માની મને યાદ આવે ત્યારે ત્યારે હું અહીં આવી જાઉં છું અને ઘણી વખત પણ હું પગે ચાલીને પણ આવું છું દર પૂનામે પણ આવું છું અને ચાલીને પણ આવું છું અને વાહનમાં પણ આવું છું સો કિલોમીટર થાય છે એકસો હા ચાલીને દસ બાર કલાક થાય હા હા એકલો નીકળી પડું છું ગમે ત્યારે આવી જ રીતે અનેક ભક્તો અહીંયા આવે છે કે જ્યારે માના દર્શન કરવાનું મન થાય જ્યારે માની યાદ આવે તો ઘરેથી નીકળી પડે છે ચાલતા અહીંયા પહોંચી જાય છે અને માના દર્શન કરે છે ત્યારે તેમને તાઢક વળે છે આવી જ રીતે અનેક ભક્તો મા પર અપાર શ્રદ્ધા રાખે છે અને મા પણ તેમના કામ પૂરા કરે છે તેમને શક્તિ આપે છે બીજા પણ ભક્તો છે તેમની પાસેથી પણ જાણીએ કે માટેલના ખોડલમાંનો ઇતિહાસ શું છે જય મા ખોડલ શું નામ છે આપનું પોપટ તમે કયા ગામથી આવો છો મોરબીથી આવો છો આપ અને આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આટલા વર્ષોથી તમે આવો છો મંદિર પચાસ વર્ષથી આવો છો તો મંદિરમાં શું ફેરફાર થયેલા તમને લાગ્યા ખાલી આ ડેરી જતી નાનકડી અને આ બધું ખાલી જતું મેદાન જ હતું અમે અહીં આવ્યું એટલે પૂજારી ધરહાર ચા પાણી પીવા ભોજન કરવા રોકે ને અમે હાલીને આવતા સાયકલ લઈને આવતા ને વાહનમાં આવી અત્યારે સાયકલ લઈને આવતા

તો મિત્રો આવી જ રીતે અનેક ભક્તો અહીંયા આવે છે અને કહી રહ્યા છે કે પહેલાંના સમયમાં જે નાનું મંદિર હતું ને અત્યારે ખૂબ સુંદર મજાનું ભવ્ય મંદિર થઈ ગયું છે અને સાફ સફાઈ પણ મંદિરમાં ખૂબ સરસ રાખવામાં આવે છે અને અહીંયા અન્ન ક્ષેત્ર પણ ચાલી રહ્યું છે અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને પોતાને જઠરાગ્નિકને પ્રદીપ કરે છે માનો પ્રસાદ લે છે લાપસી અહીંયા ધરવામાં આવે છે સુખડી લઈને આવે છે લોકો અનેક ભક્તો આવી જ રીતે અહીંયા આવે છે અને માના દર્શન કરીને પાવન બની જાય છે જય મા ખોડલ જય માતાજી શું નામ છે આપનું મારું નામ સરલાબેન છે હું મરબી રહી છીએ અમે અને માટેલનો મને આજે પચીસ વર્ષનો અનુભવ છે મારો બાબો જન્મ થયો ને ત્યારે મેં અહીંથી સાકર ભારોભાર જોઈ ખો છે અહીંયા જલારામના મંદિર જોઈ તો અહીંયા મને બહુ સારો અનુભવ થાય છે બાર મહિનામાં લગભગ બે વાર હું તો લગભગ હાલી ના વિચારતી હોઈશ મોરબીથી બાર મહિનામાં બે વાર તો લગભગ બનતું જ હોય તમે ઉંમર કેટલી છે આપની મારી ચોપન પંચાવન વર્ષની તમે ચાલી શકો છો આરામથી ચાલીને તમે પહોંચી જાઓ છો કેટલા કિલોમીટર થાય ઘરેથી લગભગ ત્રીસ થાય છે ત્રીસ કિલોમીટર તમે ચાલીને આવો ને ચાલીને જાઓ છો માતાજીની આરતીમાં સવારે હું પહોંચી જાઉં છું અહીંયા દસ વાગે મોરબીથી નીકળું છું આરતીમાં આરામથી હું પહોંચી જાઉં છું અને ક્યારે ખોડિયાર ગીતા મેં કાંઈ મારે મેં ઘરમાં જ રાખ્યું છે અઢાર અધ્યાયનું પુસ્તક આવે છે જેમ રામાયણ ને ભાગવતની ગીતાજીને આવે છે ને એ રીતના મારી પાસે ખોડિયાર ગીતા અઢાર અધ્યાયનું પુસ્તક છે તો ખોડિયાર માનો ઇતિહાસ શું કહેવા માગશો માએ ક્યાં ક્યાં પરચા પૂર્યા છે અને મા કેટલી શક્તિ આપે છે આપને મા શક્તિ તો એટલી આપે છે ને કે ઘરેથી હું એમ કહું ને કે હું આટલી કલાકમાં મારે પહોંચી જાઉં છે અને તારા દર્શન કરવા છે હું રફાળેશ્વર એક જ હું આરામ કરું છું બાકી હું સીધે સીધી અહીં પહોંચી જાઉં છું રાજપરા છે આપણે ખોડિયાર મંદિર ભાવનગરમાં આવેલું છે બધે જ સારું એવું છે અને કઈ ધરો છો આપ હું તો અહીંયા આજે હું લાપસે લઈને જ આવી છું મારા ઘરેથી લાપસી બનાવીને હું આજ ધરવા આવી છું અહીંયા તો મિત્રો આવી જ રીતે અનેક ભક્તો અહીંયા આવે છે ઘરેથી પ્રસાદી લેતા આવે છે સાથે સાથે નાના બાળકો હોય તેની માનતા પણ માનવામાં આવે છે ને તેની ભારોભાર બાળકનું જેટલું વજન હોય તેની ભારોભાર અહીંયા સાકર ધરવામાં આવે છે સાકરની પણ માનતા માને છે જય મા ખોડલ જય મા ખોડિયા કેટલા વર્ષોથી અહીંયા તમે સેવા આપો છો બે હજાર દસથી મંદિરની કઈ પ્રકારની અહીંયા સેવા હું કે રૂમની અરેન્જમેન્ટ કે ડોનેશન આવતું હોય એની પહોંચું ફાળવાની આ તે બીજી જનરલ બધી વ્યવસ્થા મારા ભાગમાં આવેલી છે કયા ઉત્સવો અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેમાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અષાઢી બીજ અમારો અહીંયા મોટો તહેવાર છે અહીંયા અસંખ્ય માનવ મેરામણો ઉમટી પડે છે ત્યારબાદ રામનવમીનો રામનવમી ચૈત્ર નવરાત્રિ માસની નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ બંને નવરાત્રિ જોરદાર ઉજવવામાં આવે છે વ્યવસ્થા કેવા પ્રકારની કરવામાં આવે છે અને શ્રદ્ધાળુ કેટલી સંખ્યામાં આવે છે અમારે એકસો પાંચ અહીંયા રૂમ છે અને કોઈપણ જાતનો કોઈ પાસે ચાર્જ લેવામાં આવતો નથી આઈડી પ્રૂફ લઈ અને અમે એમને વિનામૂલ્યે રૂમ આપવામાં આવે છે જમવાનું પણ બે ટાઈમ બપોર અને સાંજ બે ટાઈમ ફ્રી આપવામાં આવે છે ત્યારે નોરતામાં કે અત્યારે અત્યારે તો ઓછા ટ્રાફિક વ્યવસ્થા હોય બારસોથી પંદરસો ત્યારે તો રવિવાર પૂનમના દિવસે તો જબ્બર એના હોય છે પાંચક હજાર માણસો હોય ક્યારેક અઢી હજાર જેવું હોય ત્રણ હજાર જેવું હોય ટ્રાફિક ઉપર તહેવારમાં જાજો ટ્રાફિક હોય છે અને અન્ન કરવામાં આવે તો અન્ન ક્ષેત્રનો કોણ સંભાળે છે અને કેટલા ભક્તો અહીંયા આવીને જમણ કરે છે ક્ષેત્રનો કારોબાર મહંત્રી સંભાળે છે અને તેમના પુત્ર છે બધાય તેઓ પણ સંભાળે છે જમણવારમાં બપોરે લાપસી દાળ ભાત શાક અને રોટલી હોય છે સાંજે કઢી ખીચડી અને એવું દેશી જમવાનું હોય છે અને મંદિરની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અહીંયા ચકલીના માળા પણ બાંધવામાં આવ્યા છે હા ચકલીના માળા અમારા એક ભાવેશભાઈ છે મંદિરના મહંત છે ખોડીદાસ બાપુ એમના દીકરા છે એ ભાવેશભાઈ બધે ગોઠવા છે અને ચકલીઓ અહીંયા અસંખ્ય છે અને એમને એ ચણ ને પાણી ને બધું આપતા હોય છે એની વ્યવસ્થા એ સંભાળે જ છે રોજ બહેનો અહીંયા કેટલી આવે છે સાફ સફાઈ કેવી રીતે રાખવામાં આવે છે મંદિરની અંદર ચોત્રીસ માણસનો સ્ટાફ છે એમાં આઠથી દસ બૈરાઓ અને પુરુષ વર્ગ પણ છે જેઓ સવારના આઠ વાગે અહીંયા આવીને આખું મંદિર સાફ કરે છે અને સાંજે ચાર વાગે આવી જાય છે ત્યારે પણ સરસ રીતે સાફ કરી નાખે છે આરતી કેટલા વાગે થાય છે સવારની આરતી પાંચ વાગે થાય છે સાંજની આરતી સવા સાતે થાય છે અને માને કેવા શણગાર સજાવવામાં આવે છે માને તો વાત જવા દિવસ દર વર્ષે પંદર પંદર દિવસે એના વાઘાને એવું બધું બદલાવવામાં આવે છે એના સ્પેશિયલ વાઘા બનાવડાવવામાં આવે છે માના પરચાની પણ વાત કરીએ તો માએ અહીંયા અસંખ્ય પરચા પૂર્યા છે અનેક ભક્તો અહીંયા આવે છે તો પ્રસાદી કઈ કઈ ધરાવવામાં આવે છે અહીંયા જે લોકોને ખોડાનો ખૂંદનાર ન હોય ધારો કે બેટી અથવા બાબો કે બેબી એ માતાજીની માનતા અહીંયા રાખે છે કે એના સાકર ભારોભાર અમે તોલશું એના કારણે અસંખ્ય અહીંયા તમે ફોટા પણ નજરે નિહાળશો મંદિરમાં એ લોકો અહીંયા આવીને વજનના તોલે એ બાળકનું વજન અને સાકર અથવા એને જે ભાવના હોય તે પ્રમાણે કોઈ લાપસીથી તોલે કોઈ રૂપિયાના સિક્કાથી તોલે છે કોઈ કાજુ બદામથી તોલે કોઈ પેંડાથી તોડે છે એનાથી તોડીને માતાજી પ્રત્યે એમની જે ભાવના વ્યક્ત કરી હોય એ પૂર્ણ થાય એટલે અહીંયા આવીને માનતા કરી જાય છે ચા અને પાણી અહીંયા સતત ચાલુ રહેતું હોય છે તેની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે અમારે એકસો ને પિસ્તાલીસ ગાયું છે મંદિરની આ ગાયું એક પણ ટીપું દૂધ અમારાથી વેચાતું નથી એટલે અહીંયા બપોર સુધી અને સાંજ સુધી અને પાછો આખી રાત તમે ગમે ત્યારે આવો ત્યારે ચા અને દૂધ અને કોફીની વ્યવસ્થા રીતે એમને ચાલુ જ હોય છે તો મિત્રો અવિરત અહીંયા સેવા ચાલુ છે અવિરત અહિયાં ક્ષેત્ર ચાલુ છે અનેક ભક્તો અહીંયા આવે છે અને માના દર્શન કરીને પાવન બની જાય છે કહેવાય છે કે આ ધરોમાં પાણી ક્યારેય ખૂટતું નથી સાક્ષાત મા બિરાજમાન છે કહેવાય છે કે આ ધરોની અંદર માનું સોનાનું મંદિર બિરાજમાન છે અને વર્ષોથી આ ગામના લોકો આ પાણી પીવે છે અને મા તેમના અનેક દુઃખો દૂર કરે છે અનેક રોગો દૂર કરે છે એટલી શ્રદ્ધા અને અપાર વિશ્વાસ અહીંયાના ગામજનોમાં દેખાઈ રહી છે કોઈ પણ દર્શનાર્થી જો અહીંયા આવે અને ધરોનું પાણી માથે ન ચડાવે તો તેનું દર્શન વિફળ ગણાય છે માટેલ ગામની આજે મુલાકાત લીધી અને મા ખોડલના આપણે દર્શન કર્યા મા ખોડલમાંનો ઇતિહાસ પણ જાણ્યો અનેક ભાવિ ભક્તો અહીંયા આવે છે માના દર્શન કરીને પાવન બની જાય છે અપાર શ્રદ્ધા અને અપાર ભક્તિથી મા પરચા પૂરે છે અને ભક્તોને દુઃખમાંથી ઉગારી લે છે આવી જ રીતે અવનવી જગ્યા પર અમે જઈશું તમારા સુધી સુંદર મજાની વાતો લઈને આવીશું તમારી દોસ્ત મિત્રને રજા આપો જય મા ખોડલ